લખતર તાલુકાના કારેલા ગામના રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ લખતર પોલીસ સ્ટેશનમાં તેમના સોરમ પાટીમાં આવેલ ખેતરમાં પાણી પાવાનું મશીન મુકેલ હોય તેમાંથી તારીખ 12/6/2021 રોજ રાત્રિના સમયે તેમના રાજકોટિયા એન્જિનમાંથી ડીઝલ પંપ સેટ, ફિલ્ટર બોડી અને ડીઝલ મશીનના સ્ટેન્ડના રબર વ્હીલ સહિતનો સામાન કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયા હોય. અમારા વિસ્તારના બીટ જમાદારને ટેલિફોનથી જાણ કરી હતી ત્યારે તારીખ 13/6/2021 ના રોજ અમારા એન્જિનના લોખંડના વ્હીલ લઈ જવા સાથે મશીનનો અન્ય સામાન ચોરી કરી લઈ ગયેલ હોય અને અમારા વિસ્તારમાં ભૂતકાળમાં ખેતીના પિયતનો સામાન કરવાનો સામાન સહિતની થયેલી ચોરીના બનાવની લેખિત અને મૌખિત જાણ કરવા છતાં લખતર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતા ગૃહ વિભાગ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિકારી સહિતના અધિકારી પદાધિકારીઓને લેખિતમાં જાણ કરવાની ફરજ પડતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. હું કારેલા ગામનો ખેડૂત ખાતેદાર. મારી જમીન અમારા કારેલા ગામ મધ્યે સોળમ પાટીમાં આવેલી છે. જે જમીનના અનુસંધાને હું અવારનવાર ખેતી કામે જતો, શનિવારના રોજ મારા મજૂરે મને જાણ કરેલી ટેલિફોનથી કે આપણા મશીનમાંથી અમુક વસ્તુની ચોરી થયેલ છે, જે બાબતે હું રૂબરૂ ખેતરે જઈ અને તપાસ કરતા એમાંથી પંપ સેટ, પાઇપ, ડીઝલ ફિલ્ટર બોડી અને બે સ્ટેન્ડના વ્હીલ જેની ચોરી થયેલ એ બાબતે અમે અમારા લખતર તાલુકાના બીટ જમાદારને ટેલિફોનથી મોબાઈલથી મૌખિક જાણ કરેલી. ત્યારબાદ રવિવારે બીજે દિવસે સવારે પાછો મારા મજૂરનો ફોન આવ્યો ખેતી કામે જતા કે ભાઈ આ મશીનમાંથી બીજી વસ્તુની ચોરી થયેલ છે. જે હું રૂબરૂપ જઈને જોતા એમાં બે મોટા વ્હીલ, હેડ, બ્લોક અને બાકીને બધા સ્પેરપાર્ટ કોઈ અસામાજિક તત્વો ચોરી ગયેલ, જેના અનુસંધાને અમે પોલીસમાં FIR માટેની અરજી આપેલી છે. આ બધી વસ્તુની અમારે અગાઉથી આવી બધી ઘણી નાની મોટી ચોરીઓ થયેલી છે, પણ આમાં અમને એવો શંકા છે કે દારૂ પીવા માટે કોઈ ભંગારીએ આ બધું તોડફોડ કરી અને ભંગાર વેચી દારૂ પીવા માટે આવું કરેલું એવું અમને લાગે છે. બહારગામના કોઈ માણસ આવતા હોય તો પોલીસ આ બાબતે તપાસ કરી અને આનો આશરે 20-25 હજાર રૂપિયાની મને નુકસાન, આનો યોગ્ય નિકાલ લાવો. અને અંદાજે આ 20-25 હજાર રૂપિયાની કિંમતની ચોરી થયેલ છે. આ બાબતે અમારી FIR નોંધવા મહેરબાન. જો આ બાબતે કોઈ ફરિયાદ લખવામાં નહીં આવે તો 2 દિવસ પછી ગામ સમક્ષ તમે આવેદનપત્ર આપવા મજબૂર થશો, જેની નોંધ લેવી. GDC ન્યૂઝ સાથે વિજય જોશી, લખતર.